કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે સંભાળ્યો ચાર્જ. કૃષિ તથા પશુપાલન મંત્રી તરીકે તેઓએ ચાર્જ સંભાળ્યો. ગત ટર્મમાં પણ કૃષિ મંત્રી હતા રાઘવજી પટેલ. જામનગર ગ્રામ્યથી ચૂંટાઈને આવ્યા છે રાઘવજી પટેલ. રાજ્યના કૃષિમંત્રી તરીકે રાઘવજી પટેલ ફરી એકવાર ચાર્જ સંભાળ્યો છે. એમની સાથે જ વાત કરીશું. તેમના સમર્થકો સાથે તેઓ ચાર્જ સંભાળ્યો અને ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર તેમને કૃષિ જેવા મહત્વ ખાતાની જવાબદારી આપવામાં આવી છે. રાઘવજીભાઈ, ફરી એકવાર કૃષિમંત્રી બનવા માટે અભિનંદન આપને, અને ફરી એકવાર સરકારે જવાબદારી આપી છે. આ વખતે શું રોડમેપ સાથે આગળ વધશો તમે? મારો રોડમેપ બહુ સ્પષ્ટ છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીની જે કલ્પના છે ખેડૂતોની આવક ડબલ કરવી, એ દિશામાં ખેડૂતોની આવક વધે, ખેડૂતો સમૃદ્ધ થાય અને સાથોસાથ રાજ્યના પશુપાલકો રાજ્યના વિકાસમાં કેમ બધું યોગદાન આપી શકે એના માટે એ લોકો આર્થિક સધ્ધર થાય, ગૌવંશની જાળવણી, એનો ઉછેર, એનો વિકાસ, એના માટેનું કામ, સાથોસાથ ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ ક્ષેત્રે પણ ગામડા શહેરની સમાન બને એના માટે અમે તમામ કામ કરશું. અને રાજ્યનો મત્સ્યોદ્યોગ જે બહુ મોટો એનો વિકાસ સંભવ છે, એ ક્ષેત્રમાં માછીમારો સમૃદ્ધ બને, માછીમારો વિદેશી ઊંડિયામણ વધુ કમાવી આપે એના માટે એને જોઈતી તમામ સગવડો સુવિધાઓ મળે, આ તમામ બાબતોને ધ્યાને લઈ અને હું કામ કરવાનો છું. રાઘવજીભાઈ, મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો માછીમારો લગતા પ્રશ્નો, પાકિસ્તાની જેલમાં અનેક માછીમારો બંધ છે, એ સમસ્યાઓ પણ વારંવાર ઉઠી છે, તેની પણ વાત હતી. વિધાનસભામાં પણ એ પ્રશ્નો આવ્યા હતા. આ વખતે તમે બન્યા છો, તમારી પાસે લોકોની અપેક્ષા વધારે, કારણ કે કૃષિલક્ષી પ્રશ્નો તમે ઉકેલ્યા હતા, ખેડૂતોને પણ તમારી કામગીરી સંતોષ હતો. આ પ્રશ્નોનો પણ આ વખતે ઉકેલ આવશે? ચોક્કસપણે. મારી જે ક્ષમતા છે એ ક્ષમતા મુજબ મારા અનુભવ ને કામે લગાડી અને આ તમામ પ્રશ્નોનો ઉકેલ માટે મારી ભૂમિકા ખૂબ સ્પષ્ટ અને સક્રિય રહેશે. ધન્યવાદ રાઘવજીભાઈ. તો આ હતા કૃષિમંત્રી રાઘવજી પટેલ, જેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ખેડૂતોને લગતા પ્રશ્નો હોય કે તમામ મુદ્દાઓ હોય, તેમની જે પ્રાથમિકતા છે દરેક વિભાગને લઈને તેમણે પ્રાથમિકતા નિશ્ચિત કરી છે અને ઝડપથી તે પૂર્ણ થાય તેવા પ્રયાસો કરશે. કેમેરામેન મેસુડિયા સાથે બ્રિજેશ તુસી, ઝી મીડિયા, ગાંધીનગર.